બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મોડાસાની મોડાસા શહેરમાં નીકળનારી 42મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. મોડાસા શહેરમાં રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. અષાઢી બીજના દિવસે ઠેર ઠેર મોટા શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હવે રથયાત્રાના દિવસ નજીક છે ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મોડાસા ખાતે પણ સમિતિ દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પર્વે ભારે હર્ષ અને ઉલ્લાસપૂર્વક સમગ્ર દેશમાં કરાય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પણ ભારે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવી છે. સતત 42 વર્ષથી મોડાસા શહેરમાં રથયાત્રા કઢાય છે. મોડાસાના બાલકનાથ મંદિરેથી ભગવાન જગન્નાથ ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં આરૂઢ થઈને નગર ચર્ચા માટે નીકળે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાનનું રથ પરિભ્રમણ કરે છે ત્યારે આ સમગ્ર ઉજવણીને લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે સમિતિના સભ્યો દ્વારા રથની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને રથની મરામત પણ કરાઈ હતી. આ રથયાત્રાને લઈ સમિતિ દ્વારા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટથી લઈ તમામ આયોજન વિશે રથયાત્રા ઉત્સવ સમિતિના મંત્રી દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ત્યારે અષાઢી બીજના દિવસે મોડાસા શહેરમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રાની ઉજવણી કરાશે. નમન પંડ્યા, ચેડેશ ટીવી, અરવલ્લી. રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજરોજ 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે. આ કઈ રથયાત્રા નીકળવાની છે? આ વખતે 42મી રથયાત્રા છે. અરે આજ કાલથી કયા કાર્યક્રમો ચાલુ થવાના? અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે. લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આ આજ સુધી અમારું કામ એક મહિનાથી